વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું સિમ્પલ એવું, એટલે કે સાદું ડુંગળી ટમેટાનું શાક. એકદમ ઝડપથી બની જાય છે. અત્યારે વરસાદ આવતો હોય અને શાકભાજી કંઈ ઘરમાં ન હોય તો આ શાક ઝડપથી બની જાય છે. તો એના માટે આપણે 4-5 અહીંયા ડુંગળી ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે, 3 ટમેટા ઝીણા ઝીણા સુધારી લીધા છે, લીલા ધાણા ને 8-10 લસણની કળી લઈ, 1 ચમચી લાલ મરચું પાવડર લઈ અને ખાંડી લીધું છે અને લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે. સ્વાદ મુજબ મીઠું અને બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું. આપણે કઢાઈ રાખી દીધી છે અને 2 નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું. તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો 1/2 ચમચી જેટલો આપણે જીરું ઉમેરશું અને જીરુંને સરસ ફૂટવા દેશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. જે ડુંગળી સુધારેલી એ પહેલાં આપણે સાતળી લેશું. ડુંગળીનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. એકદમ સોફ્ટ થઈ જાય, એ ગોલ્ડન બ્રાઉન કલરની ડુંગળી થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. ડુંગળી પૂરતું આપણે મીઠું ઉમેરશું. ફેરવતા ફેરવતા સાતળી લેવાની છે. સરસ ડુંગળી પોચી થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. તો અહીં આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે, ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે લસણવાળી ચટણી તૈયાર રાખેલી એ ઉમેરીને આપણે સાતળી લેવાનું છે. આપણે લસણની ચટણી સરસ સતરાઈ જાય પછી ટમેટા ઉમેરી દેવાના છે. એ પણ સરસ મિક્સ કરી અને આપણે સાતળી લેવાના છે અને બધો આપણે હવે મસાલો કરી લઈશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર. એ આ કાશ્મીરી મરચું છે, એનો કલર આવશે એનાથી તીખું નહીં થાય. અને આપણે અહીંયા ટમેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. બરાબર બધું સરસ સાતળી લેશું. ઢાંકીને સાવ ધીમા ગેસ ઉપર આપણાને થવા દઈશું, બિલકુલ પાણી નહીં ઉમેરીએ આપણે. વચ્ચે વચ્ચે આપણે ખોલીને હલાવતા રહીશું. પછી 1 મિનિટ થવા દઈશું. આપણે ટમેટા થોડા કાચા છે, એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. પછી આપણે ઢાંકીને થવા દઈશું. ચમચી જેટલી ખાંડ ઉમેરશું. તમે ખાંડ ન ખાતા હોય શાકમાં તો ન ઉમેરો તો પણ ચાલે, કારણ કે અહીંયા આપણે ડુંગળીનો ઉપયોગ કરેલો છે તો ડુંગળીમાંથી પણ થોડું ગળપણ છૂટે છે. એટલે તમે ગળવું ન ખાતા હોય તો ખાંડ ન ઉમેરો તો પણ ચાલે, અને અથવા તો ખાંડની જગ્યાએ ગોળ ઉમેરો તો પણ ચાલે.
શાક બન્યું એને 5 મિનિટ થઈ છે અને તેલ મસ્ત એવું છૂટું પડી ગયું, એટલે સમજવાનું આપણું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. તો થોડા લીલા ધાણા આપણે અહીંયા ઉમેરી દઈશું અને બીજા ગાર્નિશ માટે રાખશું. તો મસ્ત એવો આપણો અત્યારે લીલા ધાણા ઉમેરીએ તો શાકનો સ્વાદ આવે છે. આ શાક રોટલા ભાખરી કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે. સર્વિંગ બાઉલમાં અથવા તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.